રામ રામ, જય માતાજી. કેમ છો બધા? યુટ્યુબ ફેમિલી મજામાં ને? અત્યારે વાગી ગયા લગભગ 8:30 જેવો ટાઈમ થયો છે, જોયું નથી. જયરામ આવ્યો તો શક્કર મારવા લે ને. આજ દવા પાસે છાંટી પાવડર, આપણે બમદી છાંટીને તેથી તો છાંટીથી ખાલી મોલાની મોલા મશીનની તો એ તો રિઝલ્ટ આવી ગયું, વાંધો નથી. જેવો તેવો કોક કોક મોલો હે બાકી સાફ થઈ ગયો હે. અને આજ પાસે છાંટવાની હે પાવડર ડાયથેન M45 લ્યો ને, M45 અને શું કહેવાય એને સલ્ફર, આપણે શું કહેવાય નામે નહીં આવડે તાત્કાલિક, સલ્ફરને M45 બે છાંટવાનું હોય. એટલે અને બીજી થોડી ઘણી કોઈણ આપણી કોઈ હરિયારી હારી થાય એવી નાખશે તો એ ડોઝ આજ મારવાનું હોય. તો ચાર્જિંગમાં મેલું ને કીધું જીરામાં જોઈ આવું કેવો ઠાર હે. આજ પાછ થોડોક ઠાર આવ્યો હતો. જોજો આ જીરામાં તો નથી વધારે, આમાં ઓમ દેખાય નિશા બેહીન તો ઠાર દેખાય. બાકી ઓલા જીરામ જોજો કઈ પાણી ખોડે દીકરી થોડોક હુકાઈ જાય ને, તડકો થોડોક થાય ને હુકાઈ જાય તો પછી દવા છાંટવાની ચાલુ કરી. એટલે કીધું શક્કર પહેલાં મારી આવું, આમાં તો ઓછો હોય એ ઉપર અંદાજો આવે કેટલાક વાગે ચાલુ કરી. એટલે કીધું પંપ પંપ ચાર્જિંગ થઈ જાય ને બે કામ. આમાં જો આ રીતનું પાણી તો ફેર્યું જ છે, આ પાણી ખરી જાય પછી દવા છાંટીને તો એમ કે રિઝલ્ટ સારું આવે. બાકી તો આમાં છાંટીને તો અને હરવાર દવાઈ બે ઓછી ગણ કરે, કારણ કે પાણી ડબલ થઈ જાય ને આનું પાણી અને આપણે છાંટી એમાં પાણી તો નાખવાનું જ હોય, આવી વરિયારી થઈ જાય. કીધું ઘડીક ખમી પંપ બપ ચાર્જિંગ થઈ જાય પછી ચાલુ કરી દે. ઓલપા તો વધારે દેખાય છે, થોડું થોડું જીરામ ઝપકાય છે ને ઝાકરનું પાણી પીર્યું, કારણ કે પાયેલું હોય ને એમાં વધારે હોય ઝાકર હોતન હોય અને મેઘર હોય સળે એટલે ડબલ થાય એટલે બહુ ઝાઝું થઈ રહી. રામ રામ, જય માતાજી બધાને. એટલે અત્યારે હવાના વાગી ગયા 9:30 અને લેસન બેસન મેં કરી નાખ્યું. લેસન કાલે નથી કર્યું એટલે આજ કરી નાખ્યું. સિરાવીન પછી તરત લેસન કરવા બેસી ગયો તો અત્યારે પૂરું થયું. અને હવે આપણે હવે રિયુન વાળીને જવાનું છે કામ કરાવવા. અને બાપાની જો બેઠા છે એટલે અને વાંજીથી વહી ગઈ છે રમવા અંબે બાજુ. મારા પપ્પાની ગયા છે દવા છાંટવા, એની બાજુ હમણાં તમને બતાડું. એટલે પેલા આપણે બાપાને પૂછજો. બાપા બેઠા હે જો તડકે એટલે રેડિયો ખોલીને બેઠા. શું વાંધો પડી ગયો હે? ચાલુ નથી થતું. કા બેટરી શેડો તૂટી ગયો કા રે ઓલો ટીરિયાનો બપોર જોઈ ગયો એ હમણાં પછી મારા પપ્પાની બે જોઈ લઈશું. હું વાંધો હે ચાર્જિંગ વારો હે એ ઓલું કવર રહ્યું ને સડાઈ દે. હવે તડકો આવી ગયો ને વાતીન ટાઈટ નહીં ખાટલો રાખે એટલે જો અહીં સુરત દાદા ને તડકો આવે ને બા હોતા કઈ બેઠા બા ખોદકાણો ખોટકાઈ ગયો જોવું પડશે ખોલી હમો થાય ખોદકાણો થઈ જાય બાજુ તડકે બેઠા હે. હું વાયલો જાઉં વાળી બાજુ મારા પપ્પા ની દવા સાટે હે ને અહીંયા નળી રહે ને નળી વાંકી વાર દેવાની બકડીઓ ભરાય હતી એટલે મારે અહીંયા રહેવાનું છે ને મારા પપ્પાની દવા છાંટશે. અંજીની છે પણ એ રમે છે એટલે નળી જોવાય લાંબી કરી નાખી ના કહે ને આપણે એ તો અહીં કરવી જ પડે ને કરતો હું અહીંયા ઠેઠ ભરવા જવું પડે. અહીંયા જો હવે દવા ઓગારે છે. રામ રામ, જય માતાજી બધાય ને. બાપા મોટે આવતા રહી હોય ડબો લઈ લીધો હોય બે બાપા લઈ લીધા હે ને બે ત્રણ જાતની દવા લઈ લીધી એટલે અરે ને સુપર કામ આપે
બાકી તો આ કોસાવેટ રહી અને ઈંડો કે એમ પિસ્તાલી બે એ બે તો આપણે ખૂબ નાખે થાર આવે ને ઝાકર બહુ હારે બે ભાઈ બી ગયા પાણી પીવા તમાર ફોન માં આવશે અલગ લાગે નજીક લાગે છે થોડોક વાત આખી માંડી ને વાત કરી તું પેલા 4 વાગે ઉઠી 4:30 બે ખૂટિયા હતા 4 ખૂટિયા તારું જોયા હતા આવે ને બે ખૂટિયા મોટા આયા હતા ત્યાં નીણ પડી હતી પાછા આપડે ડૂબા બાંધવા ની સુટાવો તગડવા જઈ તગડી ને પછી આલબા જઈ આવી છે અને પછી હે ને એક ખૂટિયા સામે આવતો ફટકાઈ હું હમણાં આંખ ફોડી વાય લોહી તો નીકળી ગયું આમ કીધું ને કયો કાકે હું એકલી રહી તાર પપ્પા ન ઉઠાડે એ ટીકડી પીતા પી હાંજે પીધી લઈને પગ દુખે કે દિન ન ઉઠાડે લખતો એને ઉઠાડું હું તગડવા જાવ ઈ હાટુ ન અમે ઉઠાડે કે લાઈન હું તગડી આવ તે આલબાદ વી આવી પછી આ કીવે જે પર લાગ્યું પછી આ ટાટા આમ કીધું ને આ ટાટા થઈ ગયા નનકી બતી નામ જોયું ને લોહી આંગરા વાળા હા તો મેંડું આમ આમ થા આંખ કી લગભગ ફૂટી જાય અને આખી અંધારા મીના કે આખી હોય જાય પછી પડી જાય તો અહીંયા મારગ માં કોણ ઉભી કરે પછી ખૂટિયા ની નો તગડો જાય અને તાર પપ્પા ને ઉઠાડે કીધું જોવન માં આખ કી ફૂટી જાય કીધું અને કી ફૂટી આયા હતા એ ઉભા થયા પછી નાખ માં જોયું કે ફૂટી નહીં કે આ લેન રૂમ એમાં હોટી આંટી દે એટલે લોહી નીકળ્યું તો પાપડ માં લોહી મરી ગયું અને આ આંધી આ લોહી મરી ગયું આંખ તો ખુલે નહીં એટલે પછી મને બીક લાગી જાય ઘણા વાતો કરે કે આંખ માં લાગી ગયું દોરામ લાગી ગયું કોમ વાંધો નહીં કે દવા લે પણ નથી વાંધો દવા ન લેવા દે પછી એવા ટાણે હે ને રામા પીર બોલાઈ ગયો રામા પીર ને એક નારી કીધું કે કબર બાપા ને કીધું દવા ન લેવા જાવી ને આંખ ની હરકું આવી જાય હવા ખાતા દો અત્યારે ખુલવા મેની કવના ન થાતી
બાર વાગી ગયા, બાર ને માથે પાંચ મિનિટ જેવું થયું ને દવા આપણે કમ્પ્લેટ છંટાઈ ગઈ અને પંપ પણ તોડીને જાય મેલ લીધા ને બાપાને ઓટે વારી ગયું દવા બગાડી એટલે થોડો થોડો થોડોક ધોવો પડે એટલે ધોવો પડે નકર તો હાલે છેલ્લે પછી સામેણ લઈને ધોઈ ને કઈ બાર વાગ્યા ત્યાં લગભગ નવ સાડા નવ ચાલુ કરીશ કા દહ વાગી જાય બે કલાક ઉપર થયું બે હવા બે કલાક અઢી કલાક તો નહીં થયું દવા છંટાઈ જઈ અને પંપ પણ ધોઈ વર્યા હવે ચાર પાંચ દી ઉપા દી ને હવે ચાર પાંચ દી પછી પાછી છાંટો થાય ત્યાં લગી નહીં રાત હવે ચાર પાંચ દી પછી હા છવ્વીસમી જાન્યુઆરી હા તે દી મોલા ની સાથે છવ્વીસ ને ઇઠાવી ને ઇઠાવી આજે ઇઠાવી છે બે દિન થયા બે દિન ઓલી એના મોર સાંટે એના પાંચક દી થઈ આવી જાય નહીં થઈ આવી અઠવાડિયે કારો મોલો તો જતો જ નથી એવું થાય પણ આ તો સાંટે તો પડે જ એમ હાલે નહીં ઓલું આવે ઓલું વંટુરિયા ખોડે પાછું બેહી જાય આપણે સાંટી હોય ને વંટુરિયા જેવો નકરો મોલો ઉડે સવારના પોરમાં મોલો ઉડતો હતો પછી સાંભે પાછામાં બેહી જાય જાય જ નહીં હવામાં આપણે કેમ આમ રાવું હોય એ રીતે ઉડતો ઉડતો આવે અને બેસી જાય ગમે મોલમાં ચીરામાં બેસી જાય રાયમાં બેસી જાય રાયડામાં તો બહુ મોલો બે ચીરામાં તો ઓછું હોય પણ ઉણ છે નકર થ્રીપ્સનો વધારે અટેક હોય પણ થ્રીપ ઓછી છે ને મોલાનો વધારો એટલે આવું તો અનેક અનેક જાત જાત જેવું હવામાન થાય ને એવા રોગચાળા ચાલુ કરીએ ચીરામાં તો હાલો બપોરો કરવા રીંગણાનો શાક છે બાપન દે તું ખાવ બાપન રોટલો કરે ના કુંડિયા હતા રોટલો આપડાયા હતા ખબર છે બાપા ખાટલે બપોરા કરે અને ઓલા બે છોકરા બપોરા કરે લે
બપોરા બપોરા કરી અને આવતા રહીએ આંબાને સાંઈએ. અને હવે તો ઉનાળાનું તો જાજા પાગે આંબાને સાંઈએ જ આવવાનું થાય છે, કારણ કે હજી ચોકે શિયાળા જેવું લોહ નથી આવતી અને આજ તો પવન નથી ને કાંઈ નથી, હવે શાંત વાતાવરણ છે. પણ ઉનાળાનું પછી આંબે જવું જોઈએ, કરે તો પંખા ફરે તો પતરા તપે એટલે પછી લૂ લાગે, પછી આંબાને સાંઈ ઉનાળો આખો આંબાને સાંઈ કાઢવાનો એવું જ હોય. ને અત્યારે આજે પણ હવે કીતકળી આંબાને સાંઈ આરામ કરશું તો અહીંયા બધા નાસ્તો કરે. હા હાલે દેવા દેવા, શું ખાસ એમ કે કેટલા ઓછા ફોન આવ્યો. હેલો બોલો. ટાવર જ ન સરખું આવતું, પછી શું બોલ? ક્યાં કામે જ્યો? ટાવર હમણાં કો બે દીથી બહુ કાણે કરે, કાલ તો આથી નહીં વધારે નેટવર્ક આવતું ન તો લેમ નો ઓલું આવ, પણ નેટ નું ટાવર ઓછું આવતું ડેટા. બાકી ફોન કરો મત ન તો વાંધો આવતો, ગમે એમ કઈ પ્રોબ્લેમ હોય તો થોડાક લોસા ન કરે. અહીંયા 5G ટાવરમાં હું વિડીયો અપલોડ કરીને એટલે થઈ જતો 2-3 મિનિટમાં 1.5 GB નો થઈ જતો, એને બદલે 2-15 નો હે ને વાર લાગે, 15-20 મિનિટ થાય, એટલે નેટવર્ક હાવ ઓછું ડેટાનું આવે 2-3.